વિવાદે લઈને અયોધ્યા રામ મંદિરનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. અંતિમ ઘડીઓ તેની ગણાઈ રહી છે ત્યારે ગુજરાત ભાજપના નેતાઓને રામ મંદિર મુદ્દે કડક સૂચના આપવામાં આવી છે. રામ મંદિર પર આવનારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને કડક સૂચના અપાઈ હોવાની જાણકારી સામે આવી રહી છે. આપણે જણાવી દઈએ કે રામ મંદિરનો મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે અને તેનો ચુકાદો આગામી થોડાક જ દિવસોમાં આવવાનો છે અને તે પહેલા રાજકીય જે નિવેદનો આવી રહ્યા છે તેને લઈને ગુજરાત ભાજપ દ્વારા હવે નેતાઓને કડક સૂચના આપી દેવામાં આવી છે. રામ મંદિર પર આવનારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને સૂચના અપાઈ હોવાની જાણકારી સામે આવી છે. કેન્દ્રથી ગુજરાત ભાજપના નેતાઓને કડક સૂચના અપાઈ છે. જે નિવેદનબાજી રાજકીય નેતાઓની ચાલી રહી છે તેના ઉપર કંટ્રોલ લાવવા માટે થઈને અને બેધડક નિવેદનો ન આપવા માટે થઈને સૂચના અપાઈ હોવાની જાણકારી સામે આવી છે. પાર્ટી લાઈનને અનુસરવા માટે નેતાઓને કહેવામાં આવી હોવાની જાણકારી અત્યારે સામે આવી છે. આપણે જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિર કેસમાં બંને પક્ષો દ્વારા તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને હવે સુપ્રીમ કોર્ટના તરફથી ચુકાદો આવવાનો બાકી છે અને તે પણ 17 તારીખની આસપાસ આ ચુકાદો આવશે અને તે પહેલા રાજકીય જે નિવેદનબાજી થઈ રહી છે, બેધડક જે સૂચનો નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેના ઉપર એક લગામ લગાવવાના ભાગરૂપે કડક સૂચના અપાઈ છે ગુજરાત ભાજપની. ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા સચિન પાટીલ સાથે. સચિન, ચુકાદાની ગળીઓ ગણાઈ રહી છે અને તેવા સમયમાં ગુજરાત ભાજપને નિવેદનબાજી ન કરવા માટે કડક સૂચના અપાઈ છે, શું વિગતો? દીપાલી, એ બાબત છે, બાબતમાં આધિકારિક સૂચના કે આધિકારિક જાહેરાત બીજેપી તરફથી નથી, પરંતુ જે મીટિંગ છે, મીટિંગમાં ચાલી રહેલી જે વાત છે, વાતમાં જે પ્રકારે તથ્યો અને જે બાબતો સામે આવી છે એમાં કે રામ મંદિરનો જે ચુકાદો છે એ ચુકાદાને લઈને કોઈ પણ પ્રકારના એવા નિવેદનો ન આપવા કે જેનાથી પાર્ટીને નુકસાન થાય કે કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ ઊભી થાય, તો એ બાબતને લઈને પ્રદેશના જે નેતાઓ છે નેતાઓને ખાસ સૂચના આપવામાં આવેલી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ચુકાદો જ્યાં સુધી ન આવે અને કેન્દ્ર તરફથી જે સૂચના છે સૂચના ન આવે ત્યાં સુધી જે આ પ્રકારની જે નિવેદન છે એ નિવેદન ઉપર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા, કોઈ કાર્યક્રમો કે કોઈ પણ પ્રકારની જે રિએક્શન છે રિએક્શન આના ઉપર આપી નહીં. અને આ બાબતની સૂચના જે છે કડક રીતે આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારે જે છે રામ મંદિરના મુદ્દાને લઈને પાર્ટી જે છે એ પોતાનું સ્ટેન્ડ એવી રીતે સામે ન આવે કે જે પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચાડી શકે અને જે મામલો છે એ મામલા ઉપર પણ એની અસર દેખાય. તો આ બાબતને લઈને જે સૂચનાઓ છે સૂચનાઓ પ્રદેશના નેતાઓને આજે આપવામાં આવેલી છે.